અંજાર મેક પર બોરીચીમાં આવેલી મેઘમાયા સોસાયટીના મહિલા અને પુરુષો દ્વારા રજૂઆત કરવામાં આવી તાલુકા વિકાસ અધિકારી કે વિકાસના કામો થયા નથી ને વિકાસથી વંચિત સોસાયટી રહી ગઈ, જેને લઈને ગટર પાણીની કોઈ જ સુવિધા ન હોય જેની રજૂઆત કરવા માટે તેઓ તાલુકા વિકાસ અધિકારી પાસ ખાતે પહોંચ્યા હતા. તાલુકા પંચાયત ખાતે અંજાર મેક પર બોરીચીના ગ્રામજનો પહોંચ્યા મેઘમાયા સોસાયટીના લોકો ત્યારે તાલુકા વિકાસ અધિકારી ત્યાં હાજર ન હોય અને વિઝિટમાં ગયા હોવાથી ઘણા સમય સુધી તેઓને બેસી રહેવું પડ્યું હતું અને તેઓની જે રજૂઆત હતી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની હતી તેઓ કરી શક્યા ન હતા અને ઘણો સમય નીકળી ગયો હતો. મેઘમાયા સોસાયટીના લોકોએ પંચાયત કચેરીની અંદર થી જ બંધ કરી અને ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, તેમજ ભાજપના આગેવાન દ્વારા આવેલા લોકોના પ્રશ્નો સાંભળી અને તેમના જે કંઈ પ્રશ્ન છે તેનો ઉકેલ કરવાની વાત કરી હતી, જેથી આ બાબતે ગરમા ગરમી પકડવામાં આવી હતી અને લોકોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈને હાથ સફાઈ પણ થવા પામી હતી, તેમજ માફી પણ માગવામાં આવી હતી. ત્યારે ગરમા ગરમ જે મામલો હતો તે શાંત થવામાં આવ્યો હતો ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી અને પોલીસ પણ આવી ત્યારે વાદવિવાદ થવા પામ્યો હતો, જેથી પોલીસની સાથે પણ વાદવિવાદ થયો હતો, જેથી અંજાર પોલીસ સ્ટેશનના PI ને સ્થળ પર આવતા લોકો શાંત થયા હતા. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે તમારા જે પ્રશ્નો છે તેને ઉકેલવાની ખાતરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી, જેને લઈને મેઘપર સોસાયટીના લોકોએ તાલુકા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. મેઘપર બોરીચીના તલાટી કમ મંત્રીની વાત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ તલાટી કમ મંત્રી લોકોના કામ કરતા નથી અને જો કરવામાં આવે તો ટેબલ પર વજન રાખવામાં આવે છે તેમ તેઓ જણાવે છે, અને જો ટેબલ પર વજન મૂકવામાં આવે તો જ કામગીરી થાય છે, જેને લઈને તલાટી પાસે આવક કરતાં વધુ બમણી સંપત્તિ હોવાનું પણ લોકોએ ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે તેમની તપાસ કરવામાં આવે તો તેમની પાસેથી ઘણી બધી તલાટી કમ મંત્રી પાસેથી સંપત્તિ મળી આવશે તેમ તેમણે જણાવ્યું હતું. આ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી કે અમારા વિસ્તારના કોઈ પણ કામ કરવામાં આવતા નથી ને જો કામ કરાવવા હોય તો વજન મૂકવું પડે છે, ત્યારે વજન મૂકતા જે સંપત્તિ બની છે તે સંપત્તિ તલાટી કમ મંત્રી પાસે ખૂબ જ વધુ પ્રમાણમાં હોવાનું પણ તેઓ રાગ આલાપ્યો હતો. મેં તાલુકા વિકાસ અધિકારીને વધુમાં તેઓ જણાવતા જણાવ્યું હતું કે મેઘપર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4ના સદસ્ય દક્ષાબેન રમેશભાઈ કુડેચા સાથે પણ જોડાયા હતા, તેમજ મેઘપર બોરીચા ગ્રામ પંચાયતની ચૂંટણીને સરપંચને બિનહરીફ જાહેર કરવામાં આવતા તે સમયે ભારે બોલાચાલી પણ થઈ હતી, ત્યારે જેથી કરીને સરપંચના દાવેદાર તે સમયે તંત્ર સામે હારી ગયા હતા અને પરંતુ તે સમયને તેમને ભારે દુઃખ થયું હતું અને આજે તેમને તે સમયનો રાખેલો ખાર ભાજપના કાર્યકર કાઢી નાખવામાં આવ્યો હતો, જેને લઈને આજે અંજાર મેઘ પર બોરીચીમાં આવેલી મેઘમાયા સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળવાના કારણે તેઓ રજૂઆત કરવા માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તાળાબંધી કરવામાં આવી હતી, જેને લઈને મામલો બીચક્યો હતો. જોકે અંતે આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ વાત સાંભળી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત કરતા અંતે તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. મેઘપર બોરીચામાં આવેલી મેઘમાયા સોસાયટીના લોકોને ગટર પાણી અને લાઇટની જે સુવિધા નથી તે સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અમે લોકો પાકિસ્તાન માં રહીએ છીએ એવું અમને લાગી રહ્યું છે, અને મેઘવાર સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજ છે, એટલે અમારી આપણછેટ કરે છે સરપંચ. લખો અમારા સાહેબ, તમે અમારી આપણછેટ થઈ છે, મેઘમાયા સોસાયટી ની આપણછેટ થઈ છે. હવે દ્વારા બરાબર.
ખબર નથી, મેં તમારી રજૂઆત લઈ લીધી છે, હું કાર્યવાહી કરવાની તમને વાત કરું છું, હું રૂબરૂ સ્થળ ઉપર આવીશ, આની ખાતરી કરાવીશ, શું થાય એમ છે જલ્દી બને એમ આપણે કરાવી જશું, તમારા સભ્યને જોડે રાખશું આપણે. હવે તમે હલો કરશો, અમને કાર્યવાહી મતલબ છે, આપણે કામ થવું જોઈએ, અમને હું સાથે રાખીને આપણે મળશું, સરપંચને બોલાવીશું, ગ્રામ પંચાયતમાં જઈશું. સરપંચ પોતે 10 વર્ષથી નથી આવે અમારી સાથે. પાણી માટે ફોન કરીએ મહિને એક વાર પાણી લે, પાણી દે. અમતભાઈ ને ફોન કરીએ તો અમતભાઈ કે ગોજુભાઈ ને ફોન કરો, ગોજુભાઈ ને ફોન કરી કે અમતભાઈ ની મારા આંખમાં નથી આવતો, અમતભાઈ ને ફોન કરો. મારું નામ નરેશ મેઘજીભાઈ મકવાણા, રહે મેઘમાયા સોસાયટી. અમે અમારી સોસાયટીને 35 વર્ષ થઈ ગયા છે અને જે પ્રાથમિક સુવિધા હોય એ સુવિધાઓથી અમને વંચિત રાખવામાં આવ્યા છે. અમે આ જે પ્રોબ્લેમો છે અમને એ અમારા સરપંચશ્રીને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ, પણ આજ સુધી કોઈ કામ નથી થયું અને કામ ન થવાના લીધે અમને આજે TDO સાહેબથી મુલાકાત લેવી પડી અને આ આંદોલન કરવું પડ્યું. અને એ આંદોલન સંદર્ભે આપણે TDO સાહેબે 7 દિવસનું કીધું છે કે સોસાયટીમાં આવી અને જે કામ છે એ જોઈ અને એના ઉપર કાર્યવાહી કરશે. અને 7 દિવસ પછી જે એ લોકો આવીને જોઈ અને પછી કામ નહીં થાય તો અમે આનાથી પણ 10 ગુણા વધારે પબ્લિક લેડીઝો લઈને અહીંયા ઉગ્ર આંદોલન કરશું એ અમારી રજૂઆત છે. મેઘમાયા સોસાયટીમાં 35 વર્ષથી ના ગટર લાઈન, ના લાઇટની સગવડ, ના રોડની સગવડ, કાંઈ પણ મેઘમાયા સોસાયટીમાં કાંઈ પણ સગવડ નથી. વારંવાર અમારા સરપંચ કે અમારા જે પણ સોસાયટીના મેમ્બર છે એને અમે વારંવાર મતલબ રજૂઆત કરી, વાત કરી, પણ તે છતાં એ કોઈ પણ વાતનું સમસ્યાને કાંઈ નિર્ણય લેવામાં નથી આવ્યું. તમે એકવાર અમારી સોસાયટીમાં આવો તમને પોતાને ખબર પડશે કે અમારી હાલત કેવી છે. આદિપુર સિટીમાં રહેવા છતાંય પણ મેઘમાયા સોસાયટીનું કાંઈ વેલ્યુ નથી. એ લોકોને મેઘમાયા સોસાયટી મતલબ કાંઈ નહીં, ગામડાથી પણ એ સોસાયટી ગઈ. તમે ગમે એ વિસ્તારમાં કે ગામડામાં જશો એટલે રોડ લાઇટ, ગટરનું કે પાણીનું જે પણ સમસ્યા છે એની તરત જ સોલ્વ થઈ જાય. પણ અહીંયા આપણા સરપંચને કે અથવા પ્રમુખને કે કોઈ પણને કહેવા જઈને તો કાંઈ કોઈ નિર્ણય લેતો નથી ને અમારું કાંઈ જે પણ તકલીફ છે એ દૂર થતી નથી. એટલે મહેરબાની કરીને જો તમે અમારું આ બધું સાંભળતા હો અને જોતા હો તો અમારી મહેરબાની એટલે રિક્વેસ્ટ છે કે અમારી મેઘમાયા સોસાયટી તરફ તમે એકવાર પણ ચેકિંગ કરો કે ધ્યાનમાં લ્યો કે આ સોસાયટીનું પણ વિકાસ કાંઈ થવું પડે. અમારી સોસાયટી એકદમ તમે જો ઝોપડપટ્ટીથી પણ એકદમ બેકાર છે. તમે ખાલી રોડની સ્ટાર્ટિંગ જુઓ ખાલી મેઘમાયામાં, એમાં બિલકુલ કાંઈ એટલે કાંઈ આગળ મતલબ જે સોસાયટીનું કાંઈ થાય ને કોચો વિકાસ નથી થતો. એટલે થઈ શકે તો વિકાસ કરો અને અમારી સોસાયટીમાં થઈ શકે તો રોડ લાઇટ, પ્રાથમિક સુવિધા, રોડ લાઇટ છે કે કદાચ પાણીની તકલીફ છે કે ગટર લાઇન છે, કે મહેરબાની કરીને જરાક તમે ધ્યાન દો એટલે એ માટે અમને મેઇન કરીને પાણી ને ગટરની લાઇન. સાહેબ ખાસ કરીને લોકોને અહીંયા એકત્રિત થવું પડે છે અને
છેલ્લે 8 થી 12 મહિનાની આ સમસ્યા છે, તો એનો કોઈ સમાધાન શું કારણે નથી થઈ રહ્યું? મને આ રજૂઆત આજે મળી છે, દક્ષાબેન રમેશભાઈ કુડેચા મેઘપર બોરીચીના ગ્રામ પંચાયત સદસ્ય છે, તો એની તપાસ હું વિગતવાર કરાવી અને કામગીરી પૂરી કરાવી છું જે બાકી હશે. આ જટિલ સમસ્યા છે, આજે 35 વર્ષ થઈ ગયા છતાં પણ પ્રાથમિક સુવિધા હજી સુધી આ સોસાયટીમાં નથી પહોંચી. પણ આપણે હવે મને તો આજે રજૂઆત મળી છે એટલે હું તપાસ કરાવી લઉં છું. સરપંચને એટલી વાર અજવારનવાર રજૂઆત થતી હોય છે, તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી, એટલે હું ખાતરી કરાવી લઉં. મને આજે રજૂઆત મળી છે, હું તપાસ કરાવી લઉં. મેઘપર બોરીચીના જે અમારા તલાટી સાહેબ છે, એમનો ફોન તદ્દન બંધ જ હોય છે, એ કોઈ દિવસ પોતાનો ફોન ચાલુ નથી રાખતા. શું સરકારી અધિકારીને કોઈ દિવસ ફોન ચાલુ નથી હોતો એનો? અવારનવાર એમની પણ રજૂઆતો થઈ છે, છતાં પણ એમાં કામગીરી શૂન્ય છે. તલાટી માટે અત્યારે અહીંથી અમે લખીને આપી દઈશું. દક્ષાબેન ની રજૂઆત છે જે મને આપી છે એ હું જોડાઈ દઉં છું. આજ સુધી અમારે એમ નથી વાત નથી. અધિનિયમ જે બોલતો હશે પ્રમાણે કરીશું કામગીરી. એ તો નક્કી છે ને, એનો ઘરવાળો કામ ન સંભાળી શકે કે સંભાળી શકે એ તો આપ પણ જાણો જ છો ને. હું તપાસ કરાવી દઉં, દક્ષાબેન ની રજૂઆત મળી છે, તપાસ કરાવી દઉં. યાર આપો સરકાર નું કે ભાઈ અલગ સરપંચ સિવાયનો કોઈ પણ વ્યક્તિ સરપંચ નો વહીવટ કરી શકતો હોય એવો સરકાર નો કોઈ જીઆર બહાર પાડ્યો, જીઆર આપો અમને બરાબર. કોઈ કોઈ જીઆર નથી ભાઈ, સરકારી રેકોર્ડ માંગી જી તો તલાટી અને સરપંચ સરપંચ ના પતિ દાદાગીરી જ કરે છે. આમ જોઈ લઈશ ને હું, આમ કરી લઈશ ને. જે ધમકી આપી હોય તો ધમકી આપી હોય સાબિતી પણ છે, પણ એ તાલુકા પંચાયત નો વિષય તો છે નહીં. પણ ધમકી આપી હોય તો તમે ફરિયાદ કરો. હવે હું પાણી માટે ફોન કર્યો, મને કીધું મને ઓળખસ તપાસ કરાવીશું આપણે શું હકીકત છે. કોઈ દિવસ આજ સુધી એક કાર્યક્રમ નથી કર્યો.